ઓલ ગુજરાત ઇલેક્ટ્રિસિટી યુઝર્સ એસોસિએશન દ્વારા આજરોજ અદાણીને ખોટી રીતે ચૂકવાયેલા 3,900 કરોડની રિકવરી અને તેનું ગ્રાહકોની ચૂકવણું તથા અન્ય પ્રશ્નો બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું. ઓલ ગુજરાત ઇલેક્ટ્રિસિટી યુઝર્સ એસોસિએશન દ્વારા ભારે સાથે બેનરો સાથે આયોજનપત્ર આપવામાં આવ્યું હતું. જે રીતના અદાણીએ 3,900 કરોડની રિકવરી, તેનું ગ્રાહકોનું ચૂકવણું અને બાબતોને લઈને વીજ ખરીદી કરારનું ઉલ્લંઘન કરતી અદાણી અને અન્ય કંપનીઓને બ્લેકલિસ્ટ કરો, બંધ પડેલ ગેસ આધારિત પ્લાન કે જે વીજળી ઉત્પન્ન કરતા નથી તેના ચૂકવવાનો ગ્રાહક પર બિનજરૂરી લાદવાનું બંધ કરો, વીજળીનું વેપારીકરણ અને ખાનગીકરણ બંધ કરો અને વીજળી બિલ દર મહિને આપો અને સ્લેબ સિસ્ટમ દૂર કરો, જેને લઈને ભારે સૂત્રોચ્ચાર સાથે વિવિધ મુદ્દાઓને લઈને આજે આવેદનપત્ર આપવામાં મેનેજિંગ ડાયરેક્ટર શ્રી JUVNL ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વીજળીનું વેપારીકરણ ખાનગીકરણ જે રીતના થઈ રહ્યું છે, દિવસે દિવસે વીજળી બિલ મોંઘા થતા જાય છે, સામાન્ય માણસને પરવડે નહીં એવું થતું જાય છે. એ દરમિયાન પ્રાઇવેટ કંપનીઓને લાણી કરવા માટે જે રીતના એમની સાથે સાંઠગાંઠ થઈ રહી છે, અહીંના જ નિગમે અદાણી પાસેથી કોલસાની ખરીદીમાં ખોટા બિલ બતાવીને અદાણીએ 3,900 કરોડ રૂપિયા વધુ લઈ લીધા છે. 2018-23 સુધી આટલા 5 વર્ષ જે લૂંટ ચલાવી છે એ 3,900 કરોડ રૂપિયાની પહેલાં તો એ વસૂલાત કરે, એ લોકોને એની રાહત આપવામાં આવે. બીજી વાત એમ છે કે જે દર 2 મહિને બિલ આવે છે એની જગ્યાએ મહિને મહિને આવે તો સારું છે કે એને બીજી એક મેઇન વસ્તુ છે, 50 યુનિટ સુધીના જે ઓછા પૈસા છે જો 2 મહિનાના ભેગા કરીએ યુનિટ તો ઓટોમેટિક વધી જાય સ્લેબ અને એનો લોસ પણ લોકોને ખૂબ જાય. ત્રીજું એ પણ છે કે આપણે જાણીએ છીએ કે લોકો ગ્રીન એનર્જી કે એ રીતના પોતાના સોલર રૂફ નંખાઈને ઘર પર વીજળી પેદા કરે છે, એ વીજળી પેદા કરેલી આ કંપનીઓ 2 રૂપિયા 30 પૈસે ખરીદે છે અને એના એ જ યુનિટ આપણને 7 રૂપિયે કે 8 રૂપિયે વેચે છે. આ પણ લૂંટ છે. એટલે આવી અનેક પ્રકારની જે લૂંટ ચાલી રહી છે એ લૂંટ પણ બંધ થવી જોઈએ. એ રીતના ઓલ ગુજરાત ઇલેક્ટ્રિસિટી યુઝર્સ એસોસિએશન દ્વારા અહીંયા અમે આ જે વડોદરાનું મુખ્ય મથક છે ત્યાં આવીને આવેદનપત્ર આપીને અમે રજૂઆત કરી રહ્યા છીએ.